Hello students, welcome again to the new topic of written communication. This is the video of written communication part 18. Let's start. આ વિડિયો રિટન કમ્યુનિકેશન નો લાસ્ટ વિડિયો છે એના પછી આપણે નેક્સ્ટ યુનિટ સ્ટાર્ટ કરશું. રિઝ્યુમ રાઇટિંગ, આ વિડિયોમાં આપણે રિઝ્યુમ રાઇટિંગ ઉપર ડિસ્કશન કરશું અને આ ચેપ્ટર નંબર 6 છે. ઓકે, અને આ ટોપિક તમારે બધા માટે જ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કેમ કે તમે બીસીએ કમ્પ્લીટ કરશો એટલે પછી તમારે બધાને રિઝ્યુમ બનાવવાની જરૂર પડશે. એટલે કેવી રીતે ઇફેક્ટિવ રિઝ્યુમ બનાવવું, આમાં આ વિડીયોમાં એની બધી જ ડિટેલ આપેલી છે. બરાબર, ઇન્ટ્રોડક્શન. સૌથી પહેલા વોટ ઇઝ રિઝ્યુમ? એન એપ્લિકેશન ફોર અ જોબ મે બી ધ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઓફિશિયલ લેટર યુ વિલ રાઇટ વેન યુ ગ્રેજ્યુએટ ફ્રોમ અ કોલેજ ઓર યુનિવર્સિટી. એક એવી એપ્લિકેશન તમે લખો છો, એન એપ્લિકેશન ફોર અ જોબ, ગમે જોબ માટે, બી ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ ઓફિશિયલ લેટર, એક તમારું ઓફિશિયલ લેટર હોય છે ફર્સ્ટ ટાઈમ. યુ વિલ રાઇટ, એ તમે ક્યારે લખો છો? જ્યારે તમે ગ્રેજ્યુએટ થઈ જાઓ છો, ગમે કોલેજથી કે યુનિવર્સિટીની. તો એક એવી એપ્લિકેશન જે જ્યારે તમે કોલેજ યા યુનિવર્સિટીમાંથી તમે ગ્રેજ્યુએટ થાઓ ત્યારે તમે લખો છો. દેર ઇઝ ઓલવેઝ એ ટફ કોમ્પિટિશન ફોર એની જોબ. એ તો ઓબ્વિયસ વાત છે કે અત્યારે ગમે જોબ માટે બહુ વધારે ટફ કોમ્પિટિશન દેવું પડે છે. ધ પ્રોસ્પેક્ટિવ એમ્પ્લોયર વિલ ફોર્મ હિઝ ફર્સ્ટ ઇમ્પ્રેશન એબાઉટ યુ ફ્રોમ યોર એપ્લિકેશન. જે પ્રોસ્પેક્ટિવ એમ્પ્લોયર છે, મીન્સ જે કંપની છે જ્યાં તમે જોબ માટે એપ્લિકેશન આપો છો, વિલ ફોર્મ હિઝ ફર્સ્ટ ઇમ્પ્રેશન એબાઉટ યુ ફ્રોમ યોર એપ્લિકેશન. એને તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન કેવી રીતે મળશે? તમે જે એપ્લિકેશન લખ્યું છે કંપનીને, એના ઉપરથી તમારી જે પોતાની ઇમ્પ્રેશન છે એ તમારા એપ્લિકેશનમાં એ દેખ જોવા જોશે. એ લેટર ઓફ એપ્લિકેશન ઇઝ રિટન ટુ સેલ વન્સ સર્વિસીસ. એ લેટર ઓફ એપ્લિકેશન, એને કેવી રીતે લખવાનું? સેલ વન્સ સર્વિસીસ, પોતાને વેચવાનું. સેલ વન્સ સર્વિસીસ. ઇટ શુડ દેર ફોર હેવ ઓલ ધ ક્વોલિટીઝ ઇસેન્શિયલ ફોર ગેટિંગ એ જોબ. જેની અંદર બધા ટાઈપની ક્વોલિટીઝ હોય જે જોબને જોબ માટે જોઈએ છીએ. હેન્સ ધ એપ્લિકેન્ટ શુડ બી એનાલાઇઝ કેરફુલી. એટલે ધ એપ્લિકેન્ટ શુડ એનાલાઇઝ કેરફુલી, તેને જે એપ્લિકેન્ટ છે જે જોબ માટે જાય છે એને કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ. ધ જોબ રિક્વાયરમેન્ટ્સ, જોબની શું રિક્વાયરમેન્ટ છે. હિઝ ઓન એચિવમેન્ટ, એના પોતાના કયા એચિવમેન્ટ છે જે એની પાસે છે. ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ પ્રોસ્પેક્ટિવ એમ્પ્લોયર, અને કંપનીને કઈ પોસ્ટ માટે ઇન્ટરેસ્ટ છે, કઈ પોસ્ટ એને ઊભી કરી છે જેની માટે એને જગ્યા બહાર પાડી છે. Thus, writing a good application is an art. એક આર્ટ છે કે તમે એક સારી એપ્લિકેશન લખી શકો. An art which must be mastered for getting a good job. એક એવી આર્ટ છે, એન આર્ટ વિચ મસ્ટ બી માસ્ટર, જેમાં તમારે માસ્ટર હોવું જ જોઈએ એક જોબ તમારે લેવી હોય તો. એ જોબ એપ્લિકેશન યુઝલી કન્સિસ્ટેડ ઓફ ટુ પાર્ટસ, એમાં ટુ પાર્ટસ હોય છે. કવર લેટર હોય છે, એક હોય છે સર્કુલમ વિટે યા રિઝ્યુમ, એના બે નામ છે. સીવી, એના શોર્ટ ફોર્મ છે સીવી ઓબ્લિક રિઝ્યુમ, બે માંથી ગમે તમે એને કહી શકો છો. એ કવર લેટર, ફર્સ્ટ વન ઇઝ કવર લેટર. ઇન ધ પાસ્ટ વેન ધ જોબ માર્કેટ વોઝ લેસ કોમ્પિટિટિવ, જ્યારે જોબમાં કોમ્પિટિશન ઓછું હતું, એ કવરિંગ લેટર યુઝ ટુ બી અ સિમ્પલ એન્ડ સફિશિયન્ટ ટૂલ ટુ એપ્લાય અ જોબ. ત્યારે એક કવરિંગ લેટર યુઝ કરતા હતા જે સિમ્પલ હોય અને એમાં જે જરૂરિયાતની થિંગ્સ હોય વસ્તુ એ જ એમાં લખવામાં આવતી હતી જોબ માટે થઈને. ટુડે ઇટ ઇઝ એ વાઇટલ ઇન્સ્ટ્રુમેન્ટ, અત્યારે જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ થઈ ગયું છે. દેટ સેલ યોર શેલ્ફ ટુ ધ રિક્વાયર, પોતાને વેચવાનું છે. કોને વેચવાનું છે? જેમને તમારી જે કંપની છે તમારું ઇન્ટરવ્યુ લે છે એને પાસે તમને પોતાને વેચવાનું છે. ઇન એ જોબ સર્ચ ફર્સ્ટ ઇમ્પ્રેશન્સ રિયલી ડુ કાઉન્ટ.
જોબ માં જે ફર્સ્ટ ઇમ્પ્રેશન હોય છે એ પણ એમાં કાઉન્ટ કરવામાં આવે છે એન્ડ એ કવર લેટર ઇઝ અ પાવરફુલ ટૂલ ધેટ કેન ગેટ યુ નોટિસ્ડ તો જે કવર લેટર છે એ એક પાવરફુલ ટૂલની જેમ વર્ક કરે છે જેનાથી તમે નોટિસમાં આવો તમારું એપ્લિકેશન નોટિસમાં આવે એપ્લિકેશન નોટિસમાં આવશે તો એના તમે જ લખેલા છે પોતાને બધી જ વસ્તુ એમાં તો તમે નોટિસમાં આવશો ઇન ધ પ્રેઝન્ટ કન્ટેન્ટ વેન ડિસ્કસિંગ કવર લેટર અત્યારે આપણે જે કવર લેટર ઉપર ડિસ્કશન કરી વી આર જનરલી રિફરિંગ ટુ લેટર્સ વિચ એ કંપની રિઝ્યુમ ઇન રિસ્પોન્સ ટુ જોબ એડવર્ટાઇઝમેન્ટ જ્યારે કંપની જોબ એડવર્ટાઇઝમેન્ટ આપે છે ત્યારે આપણે શું કરી છે એક રિઝ્યુમ મોકલી છે ધ ફોલોઈંગ ગાઈડલાઇન્સ વિલ હેલ્પ યુ રાઇટ એન ઇફેક્ટિવ કવર લેટર જે આપણે હવે નેક્સ્ટ સ્લાઇડમાં ગાઈડલાઇન્સ આપેલી છે તો એને ઇફેક્ટિવ કવર લેટર લખવામાં હેલ્પ કરશે તો રાઇટિંગ એ કવર લેટર તો એના 7 પોઈન્ટ છે ડિફાઇન ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ જોબ એમાં જોબની શું રિક્વાયરમેન્ટ છે એ ડિફાઇન કરવાની અને સ્ટેટ હાઉ યુ મીટ ધોઝ રિક્વાયરમેન્ટ અને તમે એને કેવી રીતે પૂરું કરી શકશો એ રિક્વાયરમેન્ટને એ બતાવવાનું આઉટલાઇન ધ વે ઇન વિચ યુ કેન કોન્ટ્રીબ્યુટ ટુ ધ કંપનીઝ બિઝનેસ અને આઉટલાઇન કરવાનું એને તમારે બોલ્ડ લેટરમાં લખવાનું એ અંડરલાઇન કરવાનું બતાવવાનું કે તમે કંપનીના બિઝનેસમાં તમારું પોતાનું કોન્ટ્રીબ્યુશન કેવી રીતે દઈ શકશો આઈડેન્ટિફાઈ યોર રિલિવન્ટ એક્સપિરિયન્સ તમારા પોતાના એક્સપિરિયન્સ એમાં આઈડેન્ટિફાઈ કરવાનું એડ સમથિંગ એક્સ્ટ્રા ટુ મેક યુ ડિફરન્ટ ફ્રોમ ધ અધર એપ્લિકન્ટ પોતાનામાં કઈ એક્સ્ટ્રા વસ્તુ કે સમથિંગ તમારા અંદર જે બીજા બધા કરતા અલગ વસ્તુ હોય તમારી પોતાની કઈક આઈડેન્ટિટી હોય જે બીજામાં ન હોય એ તમારે એમાં દેખાડવાની તમારી એક્સ્ટ્રા કેપેબિલિટી આ છે જે બીજા જે આવ્યા હોય એપ્લિકેશન દેવા આવ્યા હોય જોબ માટે આવ્યા હોય એનાથી તમને ડિફર કરે ડિમોન્સ્ટ્રેટ દેટ યુ અન્ડરસ્ટેન્ડ ધ જોબ એન્ડ ધ કંપનીઝ બિઝનેસ અને બતાવવાનું કે તમે જોબને સમજો છો એન્ડ ધ કંપનીઝ બિઝનેસ અને કંપનીના બિઝનેસને પણ તમે સમજો છો એક્સપ્રેસ યોર ઇન્ટરેસ્ટ એન્ડ એનર્જી પોતાનું ઇન્ટરેસ્ટ બતાવવાનું અને કયા એનર્જી લેવલથી તમે વર્ક કરશો એ બતાવવાનું પર્સ્યુડ ધ રિક્વેટર ટુ ઇન્વાઇટ યુ ફોર એન ઇન્ટરવ્યુ રિક્વેટર જે ઇન્ટરવ્યુ લેવાના છે તો એની પાસે તમારે એને કહેવાનું બોલાય રિક્વેસ્ટ કરવાની કે તમને ઇન્ટરવ્યુ માટે ઇન્વાઇટ કરે આ 7 પોઈન્ટ તમારે ધ્યાન રાખીને કવર લેટરને લખવાનું તો કવર લેટર તમારું ઇફેક્ટિવ બનશે લેઆઉટ ઇનવર્ડ સ્ટ્રક્ચર ઓફ એ કવર લેટર હવે કવર લેટરનું લેઆઉટ કેવી રીતનું હોય છે તો સૌથી પહેલા હેડિંગ્સ વિચ ઇન્ક્લુડ ધ રાઇટર્સ એડ્રેસ એન્ડ ડેટ એમાં રાઇટર જે લખે એનું એડ્રેસ અને ડેટ ધ ઇનસાઇડ એડ્રેસ આમાં રિસીવરનું એડ્રેસ સોલ્યુશન્સમાં રિસ્પેક્ટર સર યા મેડમ યા રિસ્પેક્ટર સર ઓબ્લિક મેડમ સોરી ડિયર સર ઓબ્લિક મેડમ નોટ ધ યુઝ ઓફ ધ વર્ડ ડિયર ઇન ધ સોલ્યુશન સ્ટ્રિક્ટલી ફોર્મલ એન્ડ ઓફિશિયલ એન્ડ શેલ નોટ બી કન્સિડર ઓન એ પર્સનલ નોટ અને પર્સનલ નોટમાં એનું યુઝ કરવાનું રહેતું નથી ડિયરનું ફોર્થ વન ધ સ્ટેટમેન્ટ ઓફ એમ સબ્જેક્ટ લાઇન હવે સબ્જેક્ટ શું છે તમારું એમ શું છે શેની માટે તમે એપ્લિકેશન લખો છો ધ બોડી મેઇન કન્ટેન્ટ ઓફ ધ લેટર હવે તમારું જે મેઇન ટોપિક છે લેટરનું એ લખવાનું ધ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ યોર ફેથફુલી યાર યોર સિન્સિયરલી ઇટીસી લાસ્ટ વન યોર સિગ્નેચર બરાબર આ આખું લેઆઉટ છે એનું તો કવર લેટર ટેમ્પલેટ આવી રીતે ટેમ્પલેટ હશે એનું એક જ પેજમાં બધું આવી જશે તો ધ હેડિંગ સેન્ડર્સ એડ્રેસ ડેટ પછી થર્ડ પોઈન્ટ ધ ઇનસાઇડ એડ્રેસ મીન્સ રિસીવરનું એડ્રેસ સોલ્યુશન્સમાં રિસ્પેક્ટેડ સર ઓબ્લિક મેડમ યા ડિયર સર ઓબ્લિક મેડમ ફિફ્થમાં ધ સબ્જેક્ટ લાઇન સબ્જેક્ટ પોઝિશન એપ્લાઇડ ફોર કઈ પોઝિશન માટે તમે એપ્લાય કરો છો એન્ડ ધ રિફરન્સ નંબર મે ફ્રોમ ધ સબ્જેક્ટ લાઇન એનાથી રિલેટેડ કઈ તમારે સબ્જેક્ટ લાઇન લખવાની હોય ઈ 6-1 બોડી બોડીમાં ફર્સ્ટ પેરા સેકન્ડ પેરા થર્ડ એન્ડ ફોર્થ ફોર્થ પેરાગ્રાફ્સ છે ફર્સ્ટમાં વાય આર યુ
राइटिंग द लेटर तमे लेटर सेनी माटे लखो छे तो अहींया पर्पज लखवानुं स्टेट योर पर्पज ऑफ द लेटर वेयर एंड व्हेन यू सॉ द वेकेंसी एडवर्टाइज ईटीसी तमे आ जे एडवर्टाइजमेंट छे वेकेंसी माटेनी क्यां जोयुं केवी रीते जोयुं अने शुं पर्पज छे तमारुं ए बधुं एमां मेन्शन करवानुं सेकेंड पेराग्राफमां हु आर यू तमे कोण छो वाय केन यू डू द जॉब तमे जॉब सेनी माटे करवा मांगो छो सेट्स द सीन फॉर द रीडर्स एंड इन्फॉर्म हिम हर अबाउट योर स्किल्स क्वालिटीज क्वालिफिकेशंस क्वालिफिकेशन एंड एक्सपीरियंस अचीवमेंट्स तमारे रीडर्स ना माइंड में पोतानी एक इमेज उभी करवानी अने एने बतावानुं कि तमारी स्किल शू छे तमारे अंदर क्वालिटी शू छे तमारी क्वालिफिकेशन शू छे तमारो एक्सपीरियंस केटलो छे अने तमे शू शू अचीव करेलू छे अत्यार सुधी में थर्ड पेराग्राफ में व्हाट अट्रेक्ट यू टू द जॉब जॉब तमारे सेनी माटे करवानी छे केम तमे एना जॉब माटे थईने अट्रेक्ट थया छो योर इंटरेस्ट एंड पॉजिटिव फीचर्स ऑफ द कंपनी अने कंपनी ना पॉजिटिव फीचर्स माटे एमां लखवानुं फोर्थ पेराग्राफ प्रोपर कंक्लूजन थैंकिंग थैंक गिविंग અને સર્કમપ્રાન્ટેસ ફોર ઇન્ટરવ્યુ ઓર મીટિંગ એમાં મેન્શન કરવાનું કે તમે એવી રીતે કંઈક મારી માટે ઇન્ટરવ્યુ ગોઠવો કે મીટિંગ ગોઠવો સેવનમાં ધ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ યોર ફેથફુલી ઓર સિન્સિયરલી લાસ્ટ વન એટ પોઈન્ટ ધ સિગ્નેચર એક્સ વાય ઝેડ ઝેડ તમારી પોતાની સિગ્નેચર હોય બરાબર તો આ થઈ ગયું કવર લેટર ટેમ્પલેટ બરાબર કવર લેટર લખવાનું હોય તો તમારે આવી રીતે લખવાનું રહેશે હવે આવ્યું સર્ક્યુલમ વિટાઈ ઓર રિઝ્યુમ સીવી ઓર રિઝ્યુમ તો સર્ક્યુલમ વિટાઈ ઓર રિઝ્યુમ એમાં બેમાં શું ડિફરન્સ છે તો સર્ક્યુલમ વિટાઈ ધ લેટિન વર્ડ સર્ક્યુલમ વિટાઈ સીવી લિટરલી મીન્સ કોર્સ ઓફ લાઈફ એનો મીનિંગ છે કોર્સ ઓફ લાઈફ અને એક લેટિન વર્ડ છે It is a detailed record of one's professional history so far in reverse order. ઈ એક પર્સનની પ્રોફેશનલ પર્સનની આખી આખી એમાં ડિટેલ્ડ હિસ્ટ્રી હોય છે અને રિઝ્યુમ ઇટ ઇઝ અ શોર્ટ ટાર્ગેટેડ લિસ્ટ ઓફ સ્કિલ્સ અચીવમેન્ટ વન ડિઝાયર ટુ પ્રેઝન્ટ બિફોર ધ રિક્વાયર્ડ વાઇલ સીકિંગ એ જોબ રિઝ્યુમ એક શોર્ટ લિસ્ટેડ હોય છે શોર્ટ ટાર્ગેટેડ લિસ્ટ હોય છે જેમાં એની સ્કિલ્સ હોય છે અચીવમેન્ટ હોય છે અને એ શું ડિઝાયર કરે છે અને જોબ માટે થઈને એ રિક્વાયર પાસે એ બધું બતાવે છે વન ડિઝાયર ટુ પ્રેઝન્ટ બિફોર એ બધું એને ક્યાં પ્રેઝન્ટ કરવાનું છે બતાવવાનું છે બિફોર ધ રિક્વાયર વાય સીકિંગ એ જોબ જે ઇન્ટરવ્યુ લે છે યા જે કંપની માં એને ઇન્ટરવ્યુ દેવા જવાનું છે એક જોબ માટે થઈને એની સામે એને પ્રેઝન્ટ કરવાનું છે ડિફરન્સ બિટવીન સર્ક્યુલમ વિટાઈ એન્ડ રિઝ્યુમ પ્રેક્ટિકલી દેર ઇઝ નો ડિફરન્સ બિટવીન સર્ક્યુલર વિટાઈ એન્ડ રિઝ્યુમ પ્રેક્ટિકલી બેની વચ્ચે કઈ ડિફરન્સ નથી રિઝ્યુમ ઇઝ એન અમેરિકન વર્ડ ફોર સર્ક્યુલમ વિટાઈ ઇન બ્રિટિશ ઇંગ્લિશ રિઝ્યુમ જે છે એ અમેરિકન વર્ડ છે અને સર્ક્યુલમ વિટાઈ ઇન બ્રિટિશ ઇંગ્લિશમાં But a resume is more professional in nature than a circulum vitae and has been in vogue for quite some time now. જે resume છે એ professional in nature બહુ વધારે અત્યારે professional in nature હોય છે resume અને circulum vitae જે છે અત્યારે એ ટ્રેન્ડમાં એટલું બધું નથી. resume જેટલું બધું અત્યારે ટ્રેન્ડમાં ચાલે છે. Do's and don'ts for a resume હવે resume માં તમારે શું કરવાનું અને શું નહીં કરવાનું એ જોઈ લઈએ ડૂઝ શું કરવાનું છે રાઇટ યોર ઓન રિઝ્યુમ તમારું પોતાનું રિઝ્યુમ લખવાનું બી ઓર્ગનાઇઝ લોજિકલ એન્ડ કોન્શિયસ એમાં બધું ઓર્ગનાઇઝ લખેલું હોય છે લોજિકલી લખેલું હોય છે અને પોલાઇટલી લખેલું હોય છે ફોકસ ઓન યોર એબિલિટીઝ એન્ડ ધ સ્કિલ રિક્વાયર્ડ તમારે પોતાની એબિલિટી ઉપર ફોકસ કરવાનું લખતા ટાઈમે અને સ્કિલ લખવાની જે એક્વાયર્ડ હોય હાઇલાઇટ કી પોઈન્ટ્સ તમારા જે મેઇન મેઇન પોઈન્ટ્સ એને હાઇલાઇટ કરવાનું સમ ફોર એક્ઝામ્પલ સમ સ્પેશિયલ અચીવમેન્ટ ઇટીસી તમારું કંઈક પોતાનું અચીવમેન્ટ હોય તો એને તમારે મેન્શન કરવાનું હાઇલાઇટ કરવાનું
Fifth one is avoid errors and unnecessary exaggeration. एनो मीनिंग છે કે તમે ગ્રેમેટિકલી એમાં એરર્સ ન હોવી જોઈએ અને ઓવરસ્ટેટમેન્ટ મીન્સ બહુ વધારે સેન્ટેન્સ નો આમાં યુઝ કરવાનું નહીં, જેટલું બને એટલું શોર્ટ માં લખવાનું રહેશે. ફોકસ ઓન રીસેન્ટ ઇન્ફોર્મેશન, અને અત્યારે તમારી પાસે જે ઇન્ફોર્મેશન હોય પોતાની એના ઉપર વધારે ફોકસ કરવાનું. ડોન્ટ માં ડુ નોટ લાઈ અબાઉટ યોર સ્કિલ એન્ડ એબિલિટીઝ, ક્યારેક તમારી જે પોતાની સ્કિલ હોય અને એબિલિટી હોય એને ખોટું નહીં લખવાનું. ડુ નોટ હાઇલાઇટ પર્સનલ ડેટા, પોતાને ડેટાને હાઇલાઇટ નહીં કરવાનું. ડુ નોટ મેન્શન રીઝન્સ ફોર લીવિંગ એ જોબ ઓર સેલ ઇન્ફોર્મેશન અનલેસ આસ્ક્ડ ફોર. ડુ નોટ મેન્શન રીઝન્સ ફોર લીવિંગ એ જોબ, ક્યારે કે તમે જોબ શેની માટે મૂકી એનું રીઝન નહીં લખવાનું. ઓર સેલરી ઇન્ફોર્મેશન અનલેસ આસ્ક્ડ ફોર, યા કઈક સેલરી ઇન્ફોર્મેશન એમાં મેન્શન નહીં કરવાની, જ્યાં સુધી ઈ સામે વાળો પર્સન તમને પૂછે નહીં ત્યાં સુધી એમાં મેન્શન કરવાનું રહેતું નથી. ડુ નોટ ક્રાઉડ ધ પેજીસ વિથ અનનેસેસરી ડિટેલ્સ. હવે ઘણા બધા પેજીસ માં અનનેસેસરી પોતાની ડિટેલ નાખ કરવાની નહીં, બને એટલું શોર્ટમાં જ લખવાનું રહેશે, બહુ વધારે પેજીસ રિક્વાયરમેન્ટ હોતી નથી. ડુ નોટ ગીવ રિફરન્સ અનલેસ આસ્ક્ડ ફોર, જ્યાં સુધી પૂછે નહીં ત્યાં સુધી કોઈનું રિફરન્સ દેવાનું નહીં. ડુ નોટ એક્સીડ ટુ પેજીસ, જ્યારે તમે રિઝ્યુમ લખવા બેસો તો મેક્સ ટુ મેક્સ ટુ પેજીસમાં તમારું રિઝ્યુમ કમ્પ્લીટ થઈ જવું જોઈએ. લે આઉટ ઓબ્લિક સ્ટ્રક્ચર ઓફ એ રિઝ્યુમ, રાઇટિંગ એ રિઝ્યુમ યા સીવી, બરાબર બેનું સેમ જ છે. પર્સનલ ડિટેલ પહેલા નેમમાં, ફર્સ્ટ નેમ, સરનેમ એન્ડ મિડિલ નેમ, એ રીતે નેમ લખવાનું. એડ્રેસ, ટેલિફોન નંબર હોય તો એ લખવાનું. ઇમેલ આઈડી, ડેટ ઓફ બર્થ, મેરિટિયલ સ્ટેટસ મીન્સ કે સિંગલ છો કે મેરિડ છો, પછી નેશનલિટી મીન્સ ઇન્ડિયન, જે પણ હોય તમારી બીજી હોય તો એ લખવાની. સેકન્ડ વન કેરિયર એમ યા જોબ ઓબ્જેક્ટિવ, લુકિંગ ફોર એ પોઝિશન દેટ બિલ્ડ્સ ઓન માય સ્કિલ્સ એન્ડ એક્સપિરિયન્સ એન્ડ એલાઉ મી એ સ્કોપ ફોર એન અપવર્ડ મુવમેન્ટ. હવે તમારું કેરિયરનું એમ શું છે, તમારા જોબનું ઓબ્જેક્ટિવ શું છે એ એમાં લખવાનું. તેમાં શું કીધું છે, લુકિંગ ફોર એ પોઝિશન દેટ બિલ્ડ્સ માય સ્કિલ્સ, તમે એવી રીતની પોઝિશન માટે તમે જોતા હતા જે તમારી પોતાની સ્કિલને વધારે, એન્ડ એક્સપિરિયન્સ તમારા એક્સપિરિયન્સને વધારે, એન્ડ એલાઉ મી એ સ્કોપ ફોર અપવર્ડ મુવમેન્ટ, અને તમારા જે સ્કોપ છે એને એક સ્ટેપ વધારે લઈ જાય, તમને મૂવ કરાવે. થર્ડમાં તમારી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન લખવાની, સ્ટાર્ટિંગ વિથ ધ હાઈએસ્ટ ક્વોલિફિકેશન, જે તમારી સૌથી હાઈએસ્ટ ક્વોલિફિકેશન હોય. ધારો તમે એમબીએ કર્યું છે યા એમસીએ કર્યું છે, લાસ્ટ ડિગ્રી તમારી એમસીએની છે, તો સૌથી પહેલા એમસીએ લખવાનું, પછી બીસીએ લખવાનું, પછી ટ્વેલ્થની આવશે, પછી ટેન્થની આવશે, બરાબર આવી રીતે સિક્વન્સમાં આવશે. ફોર્થ વન વર્ક એક્સપિરિયન્સ, નેચર ઓફ વર્ક હેન્ડલ ઇન ડિફરન્ટ પોઝિશન્સ, તમારું જે પોતાનું વર્ક એક્સપિરિયન્સ હોય અને કયા પોઝિશન ઉપર તમે એને કર્યું છે એ એમાં મેન્શન કરવાનું. સ્કિલ રિક્વાયર્ડ, શું સ્કિલ રિક્વાયર્ડ છે એ અહીંયા લખવાનું. સેમિનાર્સ, કોર્સ અટેન્ડન્ટ, તમે કંઈક સેમિનાર અટેન્ડ કર્યા હોય, કોર્સ કંઈક કર્યા હોય એ એમાં લખવાનું. સ્પેશિયલ અચીવમેન્ટ એવોર્ડ રિસીવ, તમને કંઈક એવોર્ડ મળ્યા હોય કે સ્પેશિયલ અચીવમેન્ટ હોય તમારું પોતાનું એ એમાં મેન્શન કરવાનું. ફિલ્ડ વર્ક, તમે કયા ફિલ્ડમાં વર્ક કરો છો એ મેન્શન કરવાનું. લિસ્ટ ઓફ બુક્સ એન્ડ આર્ટિકલ્સ યા પબ્લિશ, તમે કંઈક બુક પબ્લિશ કરી હોય, કંઈક આર્ટિકલ્સ લખ્યા હોય એ અહીંયા મેન્શન કરવાનું. ઇન્ટરેસ્ટ એન્ડ હોબીઝ, તમારો ઇન્ટરેસ્ટ શું છે, તમારી હોબીઝ શું છે એ અહીંયા મેન્શન કરવાની. લેંગ્વેજ નોન, તમને કઈ લેંગ્વેજ બોલતા આવડે છે, વાંચતા આવડે છે, રાઇટ કર લખતા આવડે છે, બધું લખવાનું. રિફરન્સ, એની ટુ રિફરન્સીસ તમારે એમાં લખવાનું. પછી સિગ્નેચર એન્ડ લાસ્ટ ડેટ એન્ડ પ્લેસ. 14 પોઈન્ટ છે ટોટલ, બરાબર. હવે એક એક્ઝામ્પલ છે, ધ એક્ઝામ્પલ ઓફ એપ્લિકેશન ગિવન બિલો આર મોર ઇન વોગી ધીસ ડેઝ. આનું ટ્રેન્ડ સૌથી વધારે છે અત્યારે, તો આ કેમ કે આખું સમય નહીં એટલા માટે એની ફોટો મૂકી છે. એક્ઝામ્પલ નંબર 4 તમારી બુકનો જ છે,
एप्लीकेशन फॉर द पोस्ट ऑफ एन इंजीनियर ट्रेनी, इंजीनियर ट्रेनी ने पोस्ट माटे नी एमने एप्लीकेशन लिखी है। तो अहिया नाम પોતાનું, સેન્ડરનું, પછી અહીંયા રિસીવરનું નામ, પછી ટુ કરે અહીંયા સબ્જેક્ટ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન એન્જિનિયર ટ્રેની. હવે જો ઇન રિસ્પોન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ, એને ક્યાંથી ખબર પડી? એડવર્ટાઇઝમેન્ટમાંથી. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ડેટેડ 11 જુલાઈ 2008 ઇન્વાઇટિંગ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન્જિનિયર ટ્રેની. એને બધું મેન્શન કર્યું કે એને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં 11 જુલાઈ 2008 આ એડવર્ટાઇઝમેન્ટ એને જોઈ હતી. I hereby submitted my application for the same. તો એ પોતાની જે application છે engineer training માટે એ submit કરે છે. I am young, dynamic and have brilliant academic record. હવે પોતાની skills બતાવે છે. Moreover, I have also attended several training programs as a student and if I given a chance to work with your esteemed ઇન્સ્ટિટ્યૂટ આઈ પ્રોમિસ હાર્ડવર્ક એન્ડ સિન્સિયર ડેડિકેશન. હવે પોતાની સ્કિલ અને એક્વાયરમેન્ટ બધી અહીંયા લખે છે. આઈ હોપ માય પર્ટિક્યુલર વિલ મેચ યોર રિક્વાયરમેન્ટ. એ કોપી ઓફ માય રિઝ્યુમ એન્ડ ફોટો કોપીઝ ઓફ ઓલ નેસેસરી માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ હેવ બીન અટેચડ હિયર વિથ. આઈ લુક ફોરવર્ડ ટુ અ પોઝિટિવ રિપ્લાય એટ અર્લીએસ્ટ. હવે આ એને બધું એપ્લિકેશન લખી, બરાબર. યોર ફોથફુલી રામ્યા સિંહ. હવે એની સાથે મેઇન તમારે શું છે? પહેલા એપ્લિકેશન લખવાની, એની પાછળ પછી તમારે રિઝ્યુમ એડ કરવાનું રહેશે. હવે રિઝ્યુમમાં પર્સનલ ડેટા, તો પર્સનલ ડેટામાં જો અહીંયા બધું નામ, એનું એડ્રેસ, ઈમેલ શું છે, નેશનાલિટી શું છે, ટેલિફોન નંબર શું છે અને ડેટ ઓફ બર્થ શું છે, એટલું એમાં મેન્શન કર્યું. જોબ ઓબ્જેક્ટિવમાં इंजीनियर ट्रेनिंग માટે છે, લુકિંગ ફોર અ પોઝિશન ધેટ બિલ્ડ માય સ્કિલ એન્ડ એક્સપિરિયન્સ એઝ એન એન્જિનિયર ટ્રેની. અહીંયા મેન્શન કરવાનું તમે કયા જોબ માટે એપ્લાય કરો છો. એન્ડ એલાઉ મી અ સ્કોપ ફોર એન અપવર્ડ મુવમેન્ટ. એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં જો એને પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન મશીન ડિઝાઇન્સ ફ્રોમ ધ બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મેસરા ઇન ધ યર ઓફ એપ્રિલ 2004. પછી મેજર્ડ ઇન મિકેનિકલ એન્જિનિયર ફ્રોમ ધ ટાટા બિરલા ઇન્સ્ટિટ્યૂટ મેસરા ઇન ધ યર ઓફ 2003. પછી ગ્રેજ્યુએટેડ ઇન ધ મિકેનિકલ એન્જિનિયર ફ્રોમ ધ બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મેસરા ઇન ધ યર ઓફ 2001. મેં અહીંયા સુધી જ લખ્યું. તમારે 12th અને 10th નું લખવું હોય તો એ તમે એમાં મેન્શન કરી શકો છો. સ્કિલ રિક્વાયરમાં ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ એન્જિનિયરિંગ કોન્સેપ્ટ, એમાં હવે તમે જે એન્જિનિયરિંગ કોન્સેપ્ટ છે એમને ક્લિયર સમજી શકો છો. કમ્યુનિકેશન સ્કિલ એન્ડ એપ્ટિટ્યૂડ ટુ લર્ન વીકલી. કમ્યુનિકેશન સ્કિલ તમારી સારી છે અને તમે ગમે તે વસ્તુ ઇઝીલી ક્વિકલી જલ્દી શીખી શકો છો. ફેમિલિયર વિથ ધ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર ઓફ ધ કમ્પ્યુટર કંટ્રોલ્સ. હવે તમે જે હાર્ડવેર છે અને સોફ્ટવેર હોય છે કમ્પ્યુટરના, એને એના ઉપર તમારું ફૂલ કંટ્રોલ છે. મીન્સ તમે એના વિશે બધી જાણકારી છે. હવે તમે કયા કયા સેમિનાર કે કોર્સેસ અટેન્ડ કર્યા છે એની ડિટેલ. તો 2002માં એને સમર ટ્રેનિંગ ઇન ધ પ્રોડક્શન લાઇન ઓફ ટેટ બેરિંગ ખડગપુરમાં. પછી કઈ 2003માં અટેન્ડ એ સેમિનાર મિકેનિકલ એન્જિનિયરિંગ યસ્ટરડે એન્ડ ટુડે એટ ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર સ્ટડીઝ. આ હોય તો આ મેન્શન કરવાનું. તમે કંઈક સેમિનાર અટેન્ડ ન કર્યું હોય તો એ નહીં લખવાનું. ફિલ્ડ વર્ક તમારું શું છે એ એમાં મેન્શન કરવાનું. લિસ્ટ ઓફ બુક્સ એન્ડ આર્ટિકલ પબ્લિશ, તમે કંઈક બુક પબ્લિશ કરી હોય તો અહીંયા લખવાની, ન કર્યું હોય તો એ ટોપ એ પોઈન્ટ નહીં લખવાનું. ઇન્ટરેસ્ટ અને હોબીઝ એ તમારે લખવાની રહેશે. તો કઈ કઈ છે? રીડિંગ, ડ્રોઈંગ એન્ડ ડિઝાઇનિંગ. લેંગ્વેજ નોન આ તમારે લખવું જ પડશે. હિન્દી, પંજાબી એન્ડ ઇંગ્લિશ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ, જે પણ તમે કરી શકતા હોય, બોલી શકતા હોય, લખી શકતા હોય, વાંચી શકતા હોય એમાં અહીંયા મેન્શન કરી દેવાનું એ લેંગ્વેજ સાથે. આઈ હરબાઈ ડિક્લેર ધેટ ધ ઇન્ફોર્મેશન પ્રેઝન્ટેડ એબવ ઇઝ ટ્રુથ ટુ ધ બેસ્ટ ઓફ માય નોલેજ. આ જે લાસ્ટ લાઇન છે એ બધામાં તમારે કમ્પલસરી લખવાની રહેશે કે ઉપર જે પણ ઇન્ફોર્મેશન આપી છે એ બધી સાચી છે. પછી સિગ્નેચર, તમારી સાઇન, પ્લેસ,
जमशेदपुर अने कई तारीखे तमे एने मोकल्यु छे तो 15 जुलाई 2008 रिज्यूम कम्प्लीट थाय छे अने मेक्स टू मेक्स तमारे 2 पेजेस मां आने कम्प्लीट करवानुं रहेशे बराबर एटले बने त्यां सुधी जेटली मेन मेन रिक्वायरमेंट हो ईज तमारे एमां मेन्शन करवानुं रहेशे अने જ્યારે એમને ડિટેલમાં જાણવું હોય તો તમારે ઇન્ટરવ્યુમાં એમને બધી જાણ કરી દેવાની. હવે અહીંયા તમારું યુનિટ 2 આખું કમ્પ્લીટ થાય છે. યુનિટ 2 મીન્સ તમારું રિટન કમ્યુનિકેશન આખું અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ વિડીયોથી ન્યુ યુનિટ મીન્સ ઓરલ કમ્યુનિકેશન પાર્ટ 1 એમાં એ 2 પાર્ટ છે, યુનિટ 3 એન્ડ યુનિટ 4, ઓરલ કમ્યુનિકેશન 1 એન્ડ ઓરલ કમ્યુનિકેશન 2. તો નેક્સ્ટ વિડીયોમાં ઓરલ કમ્યુનિકેશન 1 યુનિટ 3 સ્ટાર્ટ કરવામાં આવશે. ઓકે, થેન્ક યુ.